હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય છે એવું ખાટ્ટા મીઠા વાલનું શાક, જે ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે તમારા આંગળા ચાટીને ખાશો આ શાક એટલું ટેસ્ટી લાગશે. અને આ શાક ઘણું હેલ્ધી પણ હોય છે. લંચ કે ડિનરમાં બનાવીને આ શાકને તમે રોટલી, ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો. અને ઘણા ઓછા સમયમાં આ વાલનું શાક બનીને તૈયાર પણ થઈ જાય છે. જો આનાથી પહેલાં તમે ક્યારેય આ રીતે આ શાક ના બનાવ્યું હોય તો એક વખત તમે આને ચોક્કસ ટ્રાય કરજો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર અડધો કપ રંગોની વાલ ઉમેરી દઈશું. અહીંયા મેં જે આ રીતના મોટા વાલ આવે છે એ લીધા છે. ગ્રામમાં જોશો તો આ 100 ગ્રામ જેટલા વાલ છે. વાલ બે રીતના આવે છે, જે એક આપણે લીધા છે એ રંગોની વાલ, અને બીજા જે આ રીતના નાના દેશી વાલ આવે છે એ લીધા છે, જેને સુરતી વાલ પણ કહેવાય છે. પણ આ શાક જે છે રંગોની વાલથી જ સારું બને છે, એટલે મેં એ લીધા છે. હવે આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરીને 1 થી 2 વખત એને ધોઈ લઈશું. એમ તો આ વાલ જે છે એકદમ ચોખ્ખા જ છે, તમે જોઈ શકો છો. તેમ છતાં પણ 1-2 વખત પાણી બદલીને આને હું ધોઈ લઈશ, જેથી એમાં જે કંઈ પણ પાવડર હોય એ નીકળી જાય. વાલને બરાબર ધોઈ લીધા પછી આપણે એની અંદર સાફ પીવાનું હૂંફાળું પાણી ઉમેરીશું અને 7-8 કલાક માટે એને પલળવા દઈશું. અત્યારે શિયાળાની સિઝન છે તો મેં હૂંફાળું પાણી લીધું છે, જેથી વાલ આપણા જલ્દી પલળી જાય. અને પલાળતી વખતે જ મેં એમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે, જેથી એ જલ્દી બફાઈ જાય. ઘણી વાલ એકદમ જૂણા આવી જાય છે તો જલ્દી ચડતા નથી, એટલે મેં સોડા ઉમેર્યો છે. 7-8 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા વાલ જે છે એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે. અને ફૂલી ગયા પછી સાઇઝમાં એ થોડાક મોટા પણ થઈ ગયા છે. તો હવે એનું બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે. અને પાણી નિતાર્યા પછી વાલને આપણે ગેસ ઉપર એક કુકરની અંદર એડ કરી દઈશું. વાલને બાફતી વખતે જ આપણે એમાં 1/2 ચમચી મીઠું ઉમેરી દઈશું. અને 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે આપણે એને બાફતી વખતે. ખૂબ જ વધારે પાણી નથી ઉમેરવાનું, કારણ કે આ જ પાણી આપણે પછીથી યુઝ પણ કરીશું. તો મેં 1.5 કપ એટલે કે 375 ml પાણી ઉમેર્યું છે. અને 2-3 સિટી મીડિયમ ફ્લેમ પર લગાવી દઈએ. 3 સિટી લગાવ્યા પછી ગેસ બંધ કરીને કુકરને આપણે એની જાતે જ ઠંડુ થવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો કે આપણા વાલ એકદમ સરસ બફાઈ ગયા છે, કારણ કે આપણે એને સોડાવાળા પાણીમાં પલાળ્યા હતા, તો ચડવામાં એને વધારે વાર નથી લાગી. હવે આપણે એક શાક બનાવવા માટે ગેસ ઉપર 1 પેનમાં 1/3 કપ જેટલું એટલે કે 80 ml જેટલું તેલ ઉમેરીશું. અને તેલ બરાબર ગરમ થવા દઈશું. જ્યારે તેલ સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જીરું ઉમેરીશું. વાલનું શાક છે એટલે 5 ચમચી આપણે અજમો પણ ઉમેર્યો છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી એમાં હિંગ ઉમેરીશું. 2 નંગ આપણે નાના તમાલપત્ર ઉમેરીશું. 2 નંગ આપણે સૂકા લાલ મરચાં ઉમેરીશું. 1 ઇંચનો આપણે એમાં તજનો ટુકડો અને 2 નંગ લવિંગ ઉમેરવાનું છે. હવે આપણે એની અંદર તાજી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું 1 ટેબલ સ્પૂન જેટલી. આનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તમે આને ચોક્કસ એડ કરજો. 1/2 મિનિટ માટે આ પેસ્ટને મેં સાંતળી લીધી છે. હવે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરવાનો છે. અને આ બેસનને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનો છે. બેસન ઉમેરવાથી શાકનો જે રસો છે એકદમ સરસ બનશે. પણ કાચો બેસન ઉમેરવાને બદલે જો આ રીતે તેલમાં સાંતળી લેશો તો એનો સ્વાદ પણ સરસ આવશે અને બેસનનો કાચો સ્વાદ પણ નહીં આવે. અહીંયા મેં સતત હલાવતા રહીને 1 મિનિટ માટે બેસનને શેકી લીધો છે. હવે મસાલામાં આપણે એમાં 1 ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે. અને કલર માટે 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1/2 ચમચી હળદર અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. બધા જ મસાલા આપણે તેલમાં જ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે, જેથી મસાલા આપણા બળે નહીં. મસાલાને આપણે 10-1 સેકન્ડ કૂક કરવાના છે. એ પછી આપણે પાણીની સાથે જે વાલ બાફીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું અને ઢાંકીને 4-5 મિનિટ માટે આપણે શાકને કૂક કરીશું. 4-5 મિનિટ મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શાકને કૂક કર્યું છે અને પછી ઢાંકણ ખોલ્યું છે. વચ્ચે 1 વખત મેં એને મિક્સ પણ કરી લીધું હતું, જેથી શાક તળિયામાં ચોંટે નહીં. હવે આપણે એની અંદર આંબલીનો પલ્પ ઉમેરવાનો છે. તો 25 ગ્રામ જેટલી આંબલીને 1 વખત ધોઈને 10 મિનિટ માટે મેં 1/4 કપ એટલે કે 50 ml જેટલા ગરમ પાણીમાં પલાળી દીધી હતી. એ પછી જે ગરણી આવે છે એનાથી બધું જ ગાળી લેવાનું છે. તો આ રીતનો આંબલીનો પલ્પ તૈયાર થઈ જશે. તો અત્યારે મેં એની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલો જ પલ્પ ઉમેર્યો છે. પછીથી જો જરૂર લાગે તો આપણે ચાખીને બીજો ઉમેરવાનો છે. 1 ટેબલ સ્પૂન આપણે એમાં દેશી ગોળ ઉમેરીશું. ગોળ અને આંબલી જે છે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. મને આની અંદર થોડુંક પાણી પણ ઓછું લાગે છે, તો 1/2 કપ જેટલું પાણી આની અંદર હું ઉમેરું છું. કારણ કે ગોળ અને આંબલી ઉમેર્યા પછી 2-3 મિનિટ માટે આપણે આ શાકને કૂક પણ કરવાનું છે. તો હવે આપણે એને ઢાંકીને 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું.
2-3 મિનિટ પછી ઢાંકણ મેં ખોલ્યું છે અને શાક મેં ચાખ્યું છે તો મીઠું મને આમાં થોડું ઓછું લાગ્યું છે, તો 5 ચમચી મીઠું મેં બીજું ઉમેર્યું છે. વાલ બાફતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું અને જે બાકી વધેલું આંબલીનો પલ્પ હતો એ પણ મેં બધો જ ઉમેરી દીધો છે. ટોટલ 25 ગ્રામ આંબલીનો પલ્પ આપણે ઉમેર્યો છે. આ શાકનો જે સ્વાદ છે ખાટો મીઠો હોય છે, તો તમારે એ રીતે એને એડજસ્ટ કરવાનું છે. છેલ્લે આની અંદર મેં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે. આ આપણું વાલનું શાક બનીને તૈયાર છે અને શાકની જે કન્સિસ્ટન્સી છે એ પણ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. આ રીતનું રસાવાળું જ આ શાક હોય છે. તો હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ. અહીંયા આ શાક મેં ફક્ત 2 વ્યક્તિના હિસાબથી બનાવ્યું છે. જો તમારા ઘરમાં મેમ્બર્સ વધારે હોય તો તમારે બધી જ ક્વોન્ટિટી ડબલ કે પછી 3 ગણી કરીને આ શાક બનાવવાનું છે. એકવાર તમે આ શાક ચોક્કસ બનાવજો. એકવાર બનાવશો તો વારે વારે બનાવશો, આ શાક એટલું ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, અહીંયા આ વાલના શાકને મેં લીલા ધાણાથી ગાર્નિશ કરી લીધું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.